દોસ્તો ચામડીના રોગો જેવા કે ધાધર ખજવાળ ખરજવું ખસખસ અથવા સ્કીન રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ જો તમને હોય તો હું અહીં તમને ત્રણ પ્રકારના ઉપાયો વિશે જણાવીશ સૌથી પહેલો ઉપાય તમારે એલોવેરા તમારા જે ભાગ ઉપર ધાધર ખરજવું કે ખજવાળ તમને જ્યાં પણ હોય નીચેના પાર્ટ્સમાં હોય તો ત્યાં તમે એલોવેરાનો ટુકડો લઈ અથવા એલોવેરા એલોવેરાની ટ્યુબ મળી છે એ ટ્યુબ લઈ તમારે તેના ઉપર લગાવવાનું છે આખી રાત માટે રહેવા દેવાનું છે અને એલોવેરાનો જ્યુસ રોજ સવારમાં તમારે પીવાનો છે આવું કરવાથી તમારા આપણા જે લોહી જે ખરાબ થયું છે એ લોહી સુધરી જાય છે બીજી વસ્તુ ફુદીનાના પત્તા લેવાના છે પંદરથી વીસ પત્તા ફુદીનાના ફુદીનો એટલે કે જે સામાન્ય રીતે આપણે શરદી ઉધરસ માટે ઉપયોગ કરતા હોઈએ ફુદીનો એ ફુદીનાના પંદર પત્તા લેવાના છે એની પેસ્ટ બનાવવાની છે ચટણી ટાઈપ પેસ્ટ હવે એ વસ્તુને ધાધરના ભાગ ઉપર લગાવો અથવા ખજવાળ ખરજવાના ભાગ ઉપર લગાવી તેના ઉપર કોટનનું કાપડ બાંધી લો આટલું કર્યા બાદ તમે આખી રાત માટે આ વસ્તુને જવા દો થોડા દિવસોની અંદર બેથી દસ દિવસની અંદર તમને ધાધર ખરજુ ખજવાળ જેવી સમસ્યાથી છુટકારો મળી જશે અને ત્રીજી વસ્તુ આપણે જે ચામડીના રોગો થાય છે એ લોહી બગાડના કારણે થાય છે તમે જાણો છો હવે લોહી બગાડનો જે ઉપાય છે લોહીને સુધારવા માટે શુદ્ધ કરવા માટે આપણા શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવા માટે કડવા લીમડાના પંદરથી વીસ પાન સવાર સવારમાં એક લીટર પાણી પાણીની અંદર નાખી ઉકાળી આ ઉકાળો તમારે પીવાનો છે આટલું કરવાથી જ તમારી જે ખજવાળ ખરજવું ધાધર કોઈપણ પ્રકારની જે સ્કિન રિલેટેડ જે સમસ્યા છે એ દૂર થઈ જશે આ પ્રકારના વિડીયો જોવા માટે તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો થેન્ક યુ